નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ગેટ બે હજાર એકવીસ માટે નોટિફિકેશન બહાર આવી ગઈ છે ગેટ બે હજાર એકવીસના ફોમ ભરવાના શરૂ થઈ ગયા છે હવે આપણે ફોર્મ કેવી રીતે ભરશું એની માહિતી આ વિડીયો દ્વારા આપણે મેળવશું વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી ગેટનું ફોર્મ ઓનલાઈન જાતે કેવી રીતે ભરવું એ આપણને ખબર પડે વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એ લિંક થ્રુ આપણે ગેટ બે હજાર એકવીસનું ફોર્મ આપણે ભરી શકીએ છીએ ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે એ લિંક આપણે ટિક કરીશું એટલે આપણને આ રીતનું વેબ પેજ જે છે એ આપણને બતાશે એમાં સર્કલ કરેલું છે ત્યાં આગળ આપણે ટીક કરીશું ન્યૂની અંદર ગેટ ઓનલાઈન એપ્લિકેશન પ્રોસેસ સિસ્ટમ એમાં આપણે ટીક કરશું ટીક કરશું એટલે આપણને આ રીતના વિન્ડો જે છે એ ઓપન થશે જો આપણે ઓલરેડી રજીસ્ટર કરેલું હોય તો એમાં એનરોલમેન્ટ નંબર અથવા ઈમેલ એડ્રેસ અને પાસવર્ડથી લોગ ઇન કરી શકીએ છીએ જો આપણે પહેલી વખત જે છે એ રજિસ્ટ્રેશન કરીએ છીએ લોગ કરીએ છીએ તો એ રજિસ્ટ્રેશન કરવા માટે નીચેની બાજુ ન્યૂ યુઝર રજીસ્ટર હિયર ત્યાં આગળ આપણે ટીક કરશું એ ટીક કરશું એટલે આપણને આ રીતની જે છે એ વિન્ડો જે છે એ ઓપન થશે એની અંદર આપણું ફર્સ્ટ નેમ મિડલ નેમ અને સરનેમ એ જે છે આપણે એન્ટર કરશું એટલે આપણું ઓટોમેટિક નેમ ઓફ કેન્ડિડેટ ફૂલ નેમ જે છે એ ત્યાં આગળ ડિસ્પ્લે થઈ જશે એ લખી અને આપણે કન્ફર્મ બટન ઉપર ટીક કરવાનું છે કન્ફર્મ બટન ઉપર ટીક કરશું એટલે આપણી જનરલ મોબાઈલ નંબર નામ ઈમેલ આઈડી પછી આપણે જે યુઝર આઈડી ક્રિએટ કરવું છે એ યુઝર આઈડી પાસવર્ડ જે છે એ સેટ કરવાનો છે એ પાસવર્ડ જે છે એ સ્ટ્રોંગ પાસવર્ડ હોવો જોઈએ નોટિફિકેશનમાં આપણને આવે છે કે પાસવર્ડ જે છે એ શોર્ટેસ્ટનો હોવો જોઈએ આલ્ફાબેટ સાથે હોવો જોઈએ કેપિટલ સ્મોલ હોવા જોઈએ એવો સ્ટ્રોંગ પાસવર્ડ જે છે એ આપણે ક્રિએટ કરવાનો છે જે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આપણે એન્ટર કરશું એને વેરીફાય કરવાનો છે વેરીફાય કરવા માટે જ્યારે વેરીફાય બટન પ્રેસ કરશું એટલે ઓટીપી આવશે એ ઓટીપી આપણે એન્ટર કરી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જે છે એ આપણે વેરીફાય કરીએ છીએ બધો જ ડેટા આપણે ભરી લઈએ પછી સબમિટ બટન ઉપર આપણે ક્લિયર સબમિટ કરી દેશું સબમિટ કર્યા પછી આપણને આ રીતના આવશે થેન્ક યુ ફોર રજિસ્ટરિંગ ગેટ ટ્વેન્ટી ટ્વેન્ટી વન એટલે આપણે રજીસ્ટર જે છે એ સક્સેસફુલી થઈ ગયા છે બેઝિક ડિટેલ સાથે હવે જે આપણું એનરોલમેન્ટ આઈડી જે આપણને અલોકેટ થયું છે એનરોલમેન્ટ આઈડી અથવા ઈમેલ એડ્રેસ જે છે ઈ અને પાસવર્ડ જે આપણે સેટ કર્યો છે એ બંને એન્ટર કરી કેપ્ચર કોડ દ્વારા આપણે હવે લોગ ઇન કરશું લોગઇન બટન ઉપર આપણે પ્રેસ કરશું એટલે આપણને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે કે આપણે એના ટર્મ્સ એન્ડ કન્ડિશન જે છે એક્સેપ્ટ કરીએ છીએ આપણે ફોર્મ જે છે એ ભરવા માટે એ ટીક કરી અને આપણે સ્ટાર્ટ ફિલિંગ ગેટ બે હજાર એકવીસ એપ્લિકેશન ફોર્મ ઉપર આપણે પ્રેસ કરીએ છીએ એ પ્રેસ કર્યા પછી આપણે ટોટલ પાંચ વસ્તુ જે છે એની અંદર ભરવાની છે પહેલી આપણી એક્ઝામની ડિટેલ બીજી આપણી પર્સનલ ડિટેલ ત્રીજી કોરસ્પોન્ડ એડ્રેસ ચોથી ક્વોલિફાઈન ડિગ્રી ડિટેલ અને પાંચમું અપલોડ ડોક્યુમેન્ટ હવે પહેલી વાત કરીએ છીએ એક્ઝામ ડિટેલ એક્ઝામ ડિટેલ જે છે એ આપણે સિલેક્ટ કરવાની છે સિલેક્ટ ધ નંબર ઓફ પેપર યુ વોન્ટ ટુ અપિયર ઇન ગેટ ટ્વેન્ટી ટ્વેન્ટી વન વન ઓર ટુ આપણે વન ઓર ટુ જે છે એ ટીક કરીએ છીએ વન ટીક કરીએ છીએ પછી આપણી જે બ્રાન્ચ જે છે એમાં સિલેક્ટ કરવાનું આવે છે બ્રાન્ચ સિલેક્ટ કર્યા પછી સિલેક્ટ એક્ઝામ કન્ટ્રી કન્ટ્રી સિલેક્ટ કરવાની આવે છે જે કન્ટ્રી સિલેક્ટ કરીએ છીએ એની ઉપરથી આપણે ટોટલ ચાર સિટી જે છે આપણે આઈડેન્ટિફાઈ કરવાના છે એ સિટીમાંથી જે છે આપણો એક્ઝામ દેવા માટે નંબર આવશે એક્ઝામ જે છે એ આપણે સિલેક્ટ કરીએ છીએ એક્ઝામ દેવા માટે જે સિટી સિલેક્ટ કરીએ છીએ એ સિટી સિલેક્ટ કર્યા પછી એમાં સબમિટ આપી દેવાનું છે જ્યારે આપણે એમાં સબમિટ આપીએ છીએ એટલે આપણી બીજી ટેપ ખુલે છે પર્સનલ ડિટેલ પર્સનલ ડિટેલની અંદર આપણો એનરોલમેન્ટ નંબર જે છે એ આવી જશે નેમ અપિયર ઓન એડમિટ કાર્ડ જે આપણે બેઝિક ડિટેલ ફિલ કરેલી છે એની ઉપરથી આપણું નામ આવી જશે જો એમાં ચેન્જ કરવું હોય તો એડિટ નેમની અંદર જે છે એ આપણે ચેન્જ કરી શકીએ છીએ ઈમેલ એડ્રેસ જે છે એ આપણે એડ કરેલું છે એ આવી જશે ઇમેલ એડ્રેસને વેરીફાય કરવાનું છે મોબાઈલ નંબર જે છે એ આપણે એડ કરી અને વેરીફાય કરવાનો છે આપણી બેઝિક ડિટેલ જે છે આની અંદર કેટેગરી કઈ છે બર્થ ડેટ શું છે જેન્ડર નેશનાલિટી એવી બધી જ બેઝિક ડિટેલ જે છે આપણી પર્સનલ ડિટેલ આની અંદર ફિલ કરવાનું છે પછી આપણે સેવ આપી દેવાનું છે અને પછી આપણે નેક્સ્ટ આપી દેવાનું છે નેક્સ્ટ બટન ઉપર ટીક કરીએ છીએ એટલે આપણો ત્રીજી ટેબ ઓપન થાય છે કોરસ્પોન્ડ એડ્રેસ કોરોસ્પોન્ડ એડ્રેસની અંદર ઝીપકોડ કન્ટ્રી સ્ટેટ પછી આપણે એડ્રેસની લાઇન જે છે એ બેઝિક આપણે ઓપ્શનલ ત્રણ લાઇન આપેલી છે ટોટલ ફર્સ્ટ લાઇન મેન્ડેટરી છે બાકીની બે લાઇન જો વધારે એડ્રેસ હોય મોટું એડ્રેસ હોય તો બાકીની બે એડ્રેસ લાઈનની અંદર જે છે આપણે એડ કરી શકીએ છીએ સિટી ઓબ્લિક ટાઉન એ ડેટા આપણે એની અંદર એડ કરવાનો છે આ બધો જ ડેટા આપણો કોરસ્પોન્ડ એડ્રેસ જે છે એ એની અંદર એડ કરવાનો છે એ એડ કર્યા પછી આપણે સેવ આપી દઈએ છીએ અને પછી નેક્સ્ટ બટન ઉપર આપણે ટ્ક કરીએ છીએ હવે આપણે આવી ગયા છીએ ક્વોલિફાઈંગ ડિગ્રી ડિટેલ ફોર્થ ટેબની અંદર તો એની અંદર આપણે જે ક્વોલિફિકેશન જે છે એની બેઝિક ડિટેલ જે છે આપણે આની અંદર એન્ટર કરવાની છે બેઝિક ડિટેલ કોલેજનો કોડ કોલેજનું નામ સિટી ટાઉન રોલ નંબર શું છે ઇન્સ્ટિટ્યૂટનો રજિસ્ટર્ડ રોલ નંબર જે છે એ બધી બેઝિક ડિટેલ આપણે ક્વોલિફાઇંગ ડિગ્રી જે ડિટેલ જે છે એ આપણે આની અંદર એડ કરીએ છીએ એ ડિટેલ એડ કર્યા પછી સેવ આપીએ છીએ પછી સબમિટ બટન ઉપર આપણે ટીક કરીએ છીએ પછી આવે છે આપણું ફિફ્થ સ્ટેજ એ છે અપલોડ ડોક્યુમેન્ટ્સ તો જે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તેમાં ફોટોગ્રાફ્સ હોય છે સિગ્નેચર હોય છે બેઝિક ક્વોલિફાઈંગ ડિગ્રી સર્ટિફિકેટ જો પાસ આઉટ સ્ટુડન્ટ હોય તો ક્વોલિફાઈંગ ડિગ્રી સર્ટિફિકેટ આવે છે જો અપિયર સ્ટુડન્ટ્સ હોય કે જે અત્યારના કરન્ટલી ફિફ્થ અને સેવન્થ સેમિસ્ટરમાં સ્ટડી કરે છે તો એનું એક ફોર્મ આવે છે એ ફોર્મ જે છે એ કોલેજના શૈસિકા દ્વારા આપણે એની અંદર અપલોડ કરવાનું આવે છે તો ફોટોગ્રાફ અને સિગ્નેચર જે છે એ આપણે અપલોડ કરવાના છે બટ એના ટર્મ્સ અને કન્ડિશન આપેલા છે મીન્સ કે એની સાઇઝ આપણને આપેલી છે અને એના રિઝોલ્યુશન આપેલા છે એટલા સાઇઝ અને એટલા જ રિઝોલ્યુશનના જે છે એ આપણે ફોટોગ્રાફ સિગ્નેચર અને બીજા ડોક્યુમેન્ટ જે છે અપલોડ કરવાના છે સ્કેન કરીને આઈધર જેપીજી અથવા પીડીએફ ફોર્મેટની અંદર તો એ જે ફોટોગ્રાફ આપણે અપલોડ કરવાના છે તો ફોટોગ્રાફ પ્રોપર હોવો જોઈએ સપોઝ કે પહેલી લાઇનમાં આપણને ચાર ફોટોગ્રાફ દેખાય છે તો આ ફોટોગ્રાફ જે છે એ પ્રોપર છે બેકગ્રાઉન્ડ જે છે એ આપણું વ્હાઈટ છે તો એ ફોટોગ્રાફ પ્રોપર છે નીચેના જે ફોટોગ્રાફ આપેલા છે તો એ ફોટોગ્રાફ છે એ આપણા માટે પ્રોપર નથી એટલે કે આપણે અપલોડ કરી શકતા નથી જો અપલોડ કરશું તો એ અલાવ નહીં કરે એટલા માટે તે ફોટોગ્રાફ જે છે એના ડાયમેન્શન રિઝોલ્યુશન સાથે અને એની સાઇઝ સાથે જે છે આપણે અપલોડ કરવાના છે સેમ એવી જ રીતે સિગ્નેચર જે છે એ બ્લેક અથવા બ્લૂ પેનથી જે છે આપણે જે ડાયમેન્શન આપેલું છે રિઝોલ્યુશન આપેલા છે રિઝોલ્યુશન સાથે અને એની સાઇઝ આપેલી છે મેક્સિમમ અને મિનિમમ એ સાઇઝ સાથે આપણે એને જે સિગ્નેચર અપલોડ કરવાની છે સિગ્નેચર બોક્સની બહાર પણ ન જવી જોઈએ અને અંદર પણ ન જવી જોઈએ સાવ અંદર નાની એવી પણ ન ચાલે અને બહુ વધારે મોટી પણ ન ચાલે જે આ બે ફોર્મેટ રાઇટ ટીક કરેલી છે એ બંને ફોર્મેટની અંદર ચાલશે બ્લેક અથવા બ્લુ પેનથી એ બંને સિગ્નેચર અને ડોક્યુમેન્ટ જે છે આપણે અપલોડ કરી દઈએ છીએ એક આપણે ફોટો આઈડી પ્રૂફ જે છે એ અપલોડ કરવાનું આવે છે ફોટો આઈડી પ્રૂફ આપણે અપલોડ કરી દઈએ છીએ એટલે જમણી બાજુ ટેબની અંદર આપણને ડોક્યુમેન્ટ દેખાય છે નીચે આપણે સેવ એન્ડ વ્યૂ એપ્લિકેશન કરીએ છીએ એટલે આપણને આપણા બધા જ ડોક્યુમેન્ટ ફોટો સિગ્નેચર બીજા ડોક્યુમેન્ટ જે અપલોડ કરેલા છે એ બધા જ આપણને લાઇનમાં જે આપણને દેખાડશે એટલે સેવ એન્ડ વ્યૂની અંદર આપણે બધા જે ડોક્યુમેન્ટ કોઈ બીજા ભૂલથી ડોક્યુમેન્ટ અપલોડ નથી થઈ ગયા ને એ જોઈ અને આપણે રિવ્યુ એન્ડ સબમિટ ઉપર ટીક કરી દઈએ છીએ પછી આપણે ડિક્લેરેશન આવે છે એ ડિક્લેરેશનની અંદર આપણે ટીક કરવાનું છે કે આપણે બધા ટર્મ્સ એન્ડ કન્ડિશન જે છે આપણે આપણને પ્રોબ્લેમ નથી અને ઈ સિગ્નેચર ઈ સિગ્નેચરની અંદર આપણે આપણું ફૂલ નેમ જે છે એ લખવાનું છે પછી આપવાનું છે સબમિટ એન્ડ પ્રોસીડ ટુ પેમેન્ટ સબમિટ અને પ્રોસીડ ટુ પેમેન્ટની અંદર જ્યારે આપણે ટીક કરીએ છીએ ત્યારે આપણે જુદા જુદા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ આવા જુદા જુદા મોડથી પેમેન્ટ કરી અને એની જે ફાઇનલ પીડીએફ કોપી જે છે આપણે સેવ કરી અને પ્રિન્ટ આઉટ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો બધી જ માહિતી ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ મેં તમારી સાથે શેર કરી છે જો તમને કંઈ પ્રશ્ન હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મારું ઈમેલ આઈડી આપેલું છે મારો કોન્ટેક્ટ કરી શકો છો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મારી યુટ્યુબ ચેનલને